નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અલવી વોહરા સમાજ દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી. અલવી મુસ્લિમ સમાજ વોહરાના રમઝાનુલ મુબારકના 30 રોજા પૂરા થતાં ઈદની ઉજવણી કરવામાં આવી. વડોદરા શહેર સ્થિત બદરી મોહલ્લા ખાતે અલવી વોહરા સમાજની મસ્જિદમાં અલવી સમાજના લોકો દ્વારા ઈદની નમાઝ અદા કરવામાં આવી અને ત્યારબાદ કુટપો પડી અને તેમના બયાન કરી દુવાઓ ગુજારવામાં આવી હતી. અલવી વોહરા સમાજના લોકોએ એકબીજાને ઈદ ઉલ ફિત્રની ગળે મળી શુભેચ્છાઓ પાઠવી ઈદની ઉજવણી કરી હતી. મોટી સંખ્યામાં અલવી વોહરા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સહેજાદા મુજતબા ભાઈ સાહેબે વધુ માહિતી આપતા શું જણાવ્યું હતું, આવો સાંભળીએ. આજે 30મી રમઝાન કાલે પતી ગઈ. આજે પહેલી શવ્વાલુલ મુકરમ છે, શવ્વાલનો મહિનો શરૂ થયો છે અને ઈદની આજે ઉજવણી એના સબબથી છે કે અમે 30 દિવસ રમઝાનના પૂરા કીધા, પૂરા રોઝાઓ કીધી, અલ્લાહ તાલાની ઇબાદત કીધી અને એને બાદ આજે અમે ઈદની ઉજવણી કરી રહ્યા છે. અમે લોકોને અહીંયા જે મસ્જિદમાં લોકો આવે છે, સવારે અમારી અલગ અલગ તરહની મસ્જિદો છે, યા મસ્જિદ છે, બીજા બધા ઇલાકાઓમાં મસ્જિદ છે, યાના ભારબી બીજી બધી સિટીઝમાં બીજા બધા શહેરોમાં અમારી મસ્જિદ છે, તમામ લોકો આવે છે. અમારે તરફથી અમારા નુમાઈંદા અમારા રિપ્રેઝેન્ટેટિવ્સ ત્યાં જાય છે અને તમામને ઈદની નમાઝ પઢાવે છે અને ત્યાં જ એ લોકોને ઈદની ઉજવણીની અને એને શુભેચ્છા આપે છે. ઉજવણી એ જ રીતે કરવામાં આવે છે કે સવારે નમાઝને બાદ ઈદનો ખુતબો પઢવામાં આવેલો, ઈદની ખુતબાની નમાઝ પઢવામાં આવી અને એને બાદ હવે એક સાથે ગલે મિલીને પાન ખાઈને મોંને લાલ કરીને અને બોમ્બ ફોડીને અને તમામને સાથે ખુશીઓ જાહેર કરીને ઈદની ઉજવણી કરીએ છીએ.